નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શાંતિ નિકેતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે નાના ભૂલકાઓ આપણે ધોરણ ચાર અંગ્રેજી વિષયની અંદર આજના વિડીયોમાં હિયર વી આર ડાન્સિંગ યુનિટ ફાઇવ વિશે અભ્યાસ કરવાનો છે તો બાળ મિત્રો આપણે આ યુનિટની શરૂઆત કરતાં પહેલાં આપણે કેટલાક એક્શન વર્ડ્સ એટલે કે ક્રિયાપદો વિશે આપણે અભ્યાસ કરવાનો છે ક્રિયાપદો જે આપણે પહેલાં સેમિસ્ટરની અંદર આપણે અભ્યાસ કર્યો હતો કેવા કેવા કે આપણે જે આપણા રોજબરોજ જીવનની અંદર આપણે જે પણ ક્રિયાઓ કરીએ છીએ એ આપણા જીવનની અંદર આપણે એને વર્ણી લઈએ છીએ જેમ કે ખાવું પીવું લખવું નાચવું દોડવું તરવું વગેરે જેવી ક્રિયાઓ ને અંગ્રેજીમાં એક્શન વર્ડ્સ કહેવામાં આવે છે તો અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા ઉપર શબ્દ લખ્યો છે આઈ એમ ડાન્સિંગ બરાબર તો આઈ એ સર્વનામ છે એમ એને વર્તમાન કાળનું રૂપ કહેવાય અને ડાન્સિંગ એ એક્શન વર્ડ્સ છે આઈ એટલે હું એમ એટલે છું અને ડાન્સિંગ એટલે નાચવું તો હું નાચી રહી છું અથવા હું નાચી રહ્યો છું બોલતી વખતે જે ક્રિયા ચાલુ છે અથવા જે ક્રિયા થઈ રહી છે તેને દર્શાવવા માટે ક્રિયાપદ એમ ઇઝ આર સાથે એક્શન વર્ડ્સ પ્લસ આઈ જી વપરાય છે જેમ કે નીચે શબ્દો લખ્યો છે ઇ એ ટી એને કહેવાય ઈટ પ્લસ આઈ એન જી આ બંને શબ્દો ઈટ વત્તા આઈએનજી આ બંને શબ્દોને જોડી દેવામાં આવે તો એના ઉપરથી એક શબ્દ બની જશે ઇટિંગ કયો શબ્દ બનશે બાળકો ઇટિંગ શબ્દ બની જશે હવે એના ઉપરથી એક વાક્ય કીવી રીતે બનાવેલું છે જો રાજ ઇઝ ઇટિંગ અબનાના રાજ એટલે રાજ ઈઝ એટલે છે ઈટિંગ એટલે ખાઈ રહ્યો બનાના એટલે કેળું રાજ કેળું ખાઈ રહ્યો છે એટલે અહીંયા રાજની જે કેળા ખાવાની ક્રિયા છે એ ચાલુ બતાવવામાં આવી છે તો નીચે આ રીતે બીજા આપણને એક્શન વર્ડ્સ પણ આપેલા છે જેમ કે અહીંયા ઉદાહરણ બીજા કેટલાક આપ્યા છે આઈ એમ પ્લેઈંગ એટલે હું રમી રહ્યો છું બીજું સર્વનામ યુ આર પ્લેઇંગ યુ એટલે તું આર એટલે છે અને પ્લેઇંગ એટલે રમી રહ્યો તું રમી રહ્યો છે અહીંયા હી સી અને ઇટ એ ત્રણેય માટે અહીંયા પાછળ ક્રિયાપદની પાછળ આઈએનજી લગાવેલ છે એટલે મતલબ કે હી ઇઝ પ્લેઇંગ સી ઇઝ પ્લેઇંગ અને ઇટ ઇઝ પ્લેઇંગ બરાબર હી એ નરજાતિ નરજાતિ એટલે છોકરા માટે વપરાય છે કોઈ પણ છોકરા વિશેની વાત કરવી હોય ત્યારે આપણે સર્વનામ હી લગાવવું પડે છે હી ઇઝ પ્લેઇંગ એટલે તે રમી રહ્યો છે સી ઇઝ પ્લેઇંગ તે રમી રહી છે સી છોકરી માટે વપરાય નારી જાતિ કોઈ પણ છોકરી હોય એના માટે આપણે સર્વનામ સી વાપરવું પડે અને ઇટ એ નાન્યતર જાતિ એટલે જેમાં કોઈ પ્રાણી કોઈ પક્ષી પદાર્થ વગેરે વિશે વાત કરવી હોય તો એના માટે આપણે ઈટ વાપરીશું એટલે તે રમી રહ્યું છે જો બાળકો અહીંયા આ એક્શન વર્ડ્સ આપ્યા છે એક્શન વર્ડ્સની પાછળ આઈએનજી શબ્દ મૂકવામાં આવે છે જેમ કે પહેલો શબ્દ છે સ્ટેન્ડ એની પાછળ આઈએનજી શબ્દ લગાવેલો છે એટલે સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ એટલે ઊભા રહેવું બીજો શબ્દ બાજુમાં વોકિંગ વોકિંગ શબ્દનો ગુજરાતી થાય ચાલવું ત્યાર પછીનો શબ્દ છે ટોકિંગ ટોકિંગ શબ્દનો ગુજરાતી થશે વાત કરવી ત્યાર પછી જમ્પિંગ જમ્પિંગ એટલે કૂદકો લગાવવો ત્યાર પછી પાંચમો શબ્દ છે સ્લીપિંગ સ્લીપિંગ એટલે ઊંઘવું યોનિંગ યોનિંગ એટલે બગાસું ખાવું ત્યાર પછી છે ઇટિંગ ઇટિંગ એટલે ખાવું ડ્રિંકિંગ ડ્રિન્કિંગ એટલે પીવું લાફિંગ લાફિંગ શબ્દનો ગુજરાતી થશે હસવું ત્યાર પછી જે ક્રાઇંગ ક્રાઇંગ એટલે રડવું ત્યાર પછી અગિયારમાં નંબરનો શબ્દ છે રીડિંગ રીડિંગ એટલે વાંચવું ત્યાર પછી જે ડ્રોઈંગ ડ્રોઈંગ એટલે ચિત્ર દોરવું ત્યાર પછી જે થ્રોઈંગ થ્રોઈંગ એટલે ફેંકવું બરાબર ને તમે બોલને ફેંકો છો ને એ રીતે થ્રોઈંગ એટલે ફેંકવું કેચિંગ કેચિંગ એટલે પકડવું બોલને પકડવાની ક્રિયા કિકિંગ કિકિંગ એટલે લાત મારવી ગોઈંગ ગોઈંગ એટલે જવું તમે જવાની ક્રિયા કરો છો એને ગોઈંગ કહેવાય ડુઈંગ ડુઈંગ એટલે કામ કરવું ત્યાર પછી જે ફ્લાઈંગ ફ્લાઇંગ એટલે ઉડવું પ્લેઇંગ પ્લેઇંગ એટલે રમવું ત્યાર પછીનો શબ્દ છે સિંગિંગ સિંગિંગ એટલે ગાવું બરાબર તો આ જે શબ્દો હતા બાળકો એની પાછળ આઈએનજી લગાવવાથી એ એક્શન વર્ડ્સની પાછળ આપણે આઈએનજી લગાવીએ છીએ બરાબર છે હવે આ બીજો શબ્દ છે બીજો પ્રશ્ન કે અમુક એક્શન વર્ડ્સ એવા છે કે જેનો છેલ્લો અક્ષર બે વખત લખીને આઈએનજી મૂકવામાં આવે છે જુઓ કેમ એનું કારણ આપણે જોઈએ કે ભાઈ અહીંયા સીટ તો એમાં તમે જુઓ સીટની પાછળ જે સીટ શબ્દ છે એમાં આઈ છે એ સ્વર છે એ ઈ આઈ ઓ પાંચ સ્વરો પૈકી એમાં આઈ એ સ્વર આવેલો છે અને એના પાછળ જે ટી આપેલો છે એ વ્યંજન છે એટલે બે વખત લખ્યા પછી આઈનજી લગાવવો પડે સિટિંગ એવી રીતે રનિંગ રનિંગમાં યુ એ સ્વર છે અને એન એ વ્યંજન છે એટલે એન ને કેટલી વાર બે વખત લખવાનો છેલ્લો અક્ષર બે વખત લખ્યા પછી આઈએનજી લગાવવાનો જેમ કે સ્કીપ તો પીને પણ બે વખત લગાવ્યા પછી આઈએનજી સ્કીપિંગ એટલે દોરડા કૂદવા રનિંગ એટલે દોડવું પછી ક્લેપ તો ક્લેપિંગ એમાં પણ પી બે વખત લખ્યા પછી આઈએનજી લગાવવાનો બરાબર કારણ કે પીની પહેલાં આપણને સ્વર આપેલો છે એટલે પીને બે વખત લખવાનો ત્યાર પછી આઈએનજી લગાવવાનું ક્લેપિંગ ક્લેપિંગ શબ્દનો થશે ગુજરાતી તાળી પાડવી સ્વિમ તો સ્વિમનો શબ્દ થશે સ્વિમિંગ એમાં પણ આઈ એમની પહેલાં જે આઈ આપ્યો છે એ સ્વર છે અને એમ જે પાછળ આપ્યો છે એ વ્યંજન છે એટલે એમને બે વખત લખવાનો અને પછી આઈએનજી લગાવવાનો સ્વિમિંગ સ્વિમિંગ એટલે તરવું હવે ત્રીજો પ્રશ્ન જે છે એક્શન વર્ડ્સના પાછળ ઈ હોય તો ઈની જગ્યાએ આઈએનજી મૂકવામાં આવે છે એટલે ઈને કાઢી દેવાનો છે જેમ કે પહેલો શબ્દ છે રાઈટ લખ્યું છે ડબ્લ્યુ આર આઈ ટી ઈ તો એનો ગુજરાતી એનો એક્શન વર્ડ્સ તમે લખ્યું છે રાઇટિંગ તો જુઓ એમાં ઈ હતો પહેલાંમાં પણ પછી એક્શન વર્ડ્સ લગાવ્યું રાઇટિંગ તો એમાં ઈ નીકાળીને આઈએનજી લગાવ્યો છે એવી રીતે બીજામાં પણ જુઓ ડાન્સ તો ડાન્સિંગ ઇ નીકાળ્યો અને ઈ નીકાળીને આઈએનજી લગાવવાનો છે એવી રીતે કમ તો કમિંગ ક્લોઝ તો ક્લોઝિંગ મેક મેકિંગ બરાબર ને હવે ઉદાહરણ પ્રમાણે આપેલા એક્શન વર્ડ્સના ખરા સ્પેલિંગ પર તે લંબ ગોળ બનાવો બરાબર તો આમાં જે આ પહેલો શબ્દ લખ્યો છે સીટ તો એમાંથી એના બે પ્રકારના એક્શન વર્ડ્સ છે સીટના સીટિંગ અને સિટિંગ બંને સીટિંગ લખ્યા છે પણ સાચો સીટિંગ કયો છે બીજા નંબરનો કેમ કારણ કે જે ડબલ ટીવાળો છે સ્વરની ટી ની પહેલા સ્વર આવેલો છે એટલે છેલ્લા વ્યંજન ને બે વખત લખ્યા પછી આઈએનજી લગાવવાનો એવો શબ્દ સિટિંગ એટલે બીજા નંબરનો શબ્દ આપણને આપેલો છે એની ઉપર આપણે ગોળ કરીશું પછી સ્ટેન્ડિંગ તો એમાં તો એવું કોઈ સ્વર અને વ્યંજનની વાત કરી નથી એટલે પહેલો જ આવશે બરાબર ત્રીજો રન તો પહેલો રનિંગ આવશે બીજો રાઈટ તો ઈ વાળો જેમાં ઈ આવતો હોય અને એની પાછળ આઈજન જી લગેલો હોય તો એ શબ્દ આવશે નહીં રાઇટમાં જે બીજો શબ્દ છે રાઇટિંગ એ શબ્દની ઉપર તમારે ગોળ કરવાનો રહેશે એ પ્રમાણે આ બાકીના શબ્દો ક્લેપ તો પાંચમું ક્લેપિંગ પહેલા નંબરનું ડાન્સ તો એમાં પહેલાં નંબરનું ડાન્સિંગ આવશે સિંગ તો એમાં પહેલાં જ નંબરનું સિંગિંગ એની પર ગોળ કરવાનું આઠમા નંબરમાં વોક તો એમાં જો વોક મારા ડબલ કે આઈ એનજી લગાવેલા છે વોકિંગ એટલે પહેલો શબ્દ નહીં આવે વોકમાં બીજા નંબરનો આવશે વોકિંગ નવમામાં કમ તો કમિંગ એમાં ઈ આવેલો છે ઈ કાઢીને આઈએનજી લગાવવાનો છે એ શબ્દ તો પહેલું આવશે કમિંગ પછી ક્રાય તો ક્રાયિંગ એ પહેલું આવશે અગિયારમો જમ્પ તો એમાં જમ્પિંગ બીજા નંબરનો શબ્દ આવશે જે યુ એમ પી આઈ એનજી જમ્પિંગ પછી ક્લોઝ તો એમાં પહેલો નંબરનો આવશે ક્લોઝિંગ એ નિકાળીન આઈએનજી લગાવેલો છે એ રહ્યો પછી મેક તો મેકિંગ એમાં બીજા નંબરનું બરાબર ત્યાર પછી ફ્લાય તો ફ્લાયંગ એમાં પણ બીજા નંબરનું આવશે સ્કીપ એમાં સ્વર અને વ્યંજન આવે છે જો આઈ સ્વર છે અને પી વ્યંજન છે તો એને બે વાર લખ્યા પછી આઈએનજી લગાવતો શબ્દ એ પહેલા નંબર પર છે સ્કીપિંગ ત્યાર પછી લાફ લાફ એટલે હસવું તો એમાં પહેલાં નંબરનું આવશે લાફિંગ પછી થ્રો તો એમાં સ્વર અને વ્યંજન છે પણ અહીંયા ડબલ્યુનો એક નિયમ છે બરાબર એટલે પહેલો શબ્દ નહીં આવે અહીંયા બીજો શબ્દ આવી જશે થ્રોઈંગ રીડ તો એમાં બે સ્વર આવ્યા છે છેલ્લા વ્યંજનની પહેલાં બરાબર એટલે એમાં રીડિંગમાં આર ઇ એ ડીઆઈએનજી રીડિંગ આ શબ્દની ફરતે તમારે લંબ ગોળ કરવાનો છે ત્યાર પછી કિક તો એમાં કે આઈ સી કે આઈ એનજી કિકિંગ પહેલાં નંબરનો શબ્દ અને સ્વિમ તો એમાં સ્વર અને વ્યંજન આવ્યો છે આઈ સ્વર અને એમ વ્યંજન તો એમને બે વાર લખ્યા પછી આઈ એનજી લગાવવાનો તો પહેલો શબ્દ આવશે સ્વિમિંગ બરાબર છે વિદ્યાર્થી મિત્રો તો આ તમારે તમારે નોટવર્કમાં લખવાનું રહેશે અને હા વિદ્યાર્થી મિત્રો હું આશા કરું છું કે તમને મારો વિડીયો ગમ્યો હશે તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો સુધી પણ જરૂર પહોંચાડજો બરાબર છે અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ઓકે